આ તાળું નથી ખુલતું ચાવી વિના, તો આ નસીબ ક્યાંથી ખુલવાનું સાહસ કર્યા વિના? ના રાખવો અહંકાર કે નહીં થાય મારા વિના, આ તો આખું આકાશ ઊભું છે ટેકા વિના. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો વાત કરી રહ્યા છીએ આપણે ડાયમંડ ફિલ્ડની અંદર સવાલ જવાબ વિશે. તમારામાંથી ઘણા લોકોના મારે ફ્રિકવન્ટલી કોમેન્ટ આવે છે કે રફ ડાયમંડ શું છે, અથવા તો રફ ડાયમંડ આપણે પરચેસ કરવા છે, અથવા તો તમારો કોન્ટેક નંબર આપો જેથી કરીને હું રફ ડાયમંડ તમારાથી પરચેસ કરી શકું, અથવા તો તમે મને એવો કોન્ટેક આપો કે ક્યાંથી હું રફ ડાયમંડ પરચેસ કરું, અથવા તો ઘણાની એવી કોમેન્ટ આવે છે કે આપણે પોલિશ ડાયમંડ છે પરચેસ કરવા છે, મારી પાસે ભાઈ પોલિશ ડાયમંડ છે એની માંગ છે અત્યારે, પરંતુ મારે આ ટાઈપના પર્ટિક્યુલર ડાયમંડ જોઈએ છે, આ ક્લેરિટીના જોઈએ છે, તો એ મને ક્યાંથી મળી રહેશે, અથવા તો તમારી પાસેથી મને કેવી રીતે મળી રહેશે? તો આવી આપણને ઢગલા બંધ કોમેન્ટો આવે છે, આપણા વોટ્સએપ ની અંદર ઘણા એવા મેસેજ આવે છે, તો આપણે બધાને એક સાથે જવાબ નથી આપી શકતા કારણ કે લોટ ઓફ કોમેન્ટ્સ આવે છે. તો એટલા માટે આપણે આ પર્ટિક્યુલર સવાલ જવાબનો વિડીયો બનાવ્યો છે કે જેની અંદર તમારે જેટલા પણ ક્વેશ્ચન છે ડાયમંડ ફિલ્ડને રિલેટેડ તો તમે કોમેન્ટ કરી શકો છો, જેને રિલેટેડ હું પર્ટિક્યુલર તમારા નામ સાથેનો વિડીયો બનાવીશ, તો તમને આઈડિયા આવે કે ભાઈ એકચ્યુઅલ ડાયમંડની અંદર વર્ક કેવી રીતે થાય છે, બધી વસ્તુ જે આપણે જોઈએ છે એ આપણને ક્યાંથી અવેલેબલ થાય છે, અથવા તો જે રફ ડાયમંડની અંદર જે ટોટલ કાર્ય થાય છે ટુ ધ પોલિશ અથવા તો એન્ડ યુઝરને જે આપણે સેલિંગ કરીએ છીએ એ કેવી રીતે કરીએ છીએ, અથવા તો ટેકનોલોજી જે યુઝ થાય છે એ ટેકનોલોજી કઈ કઈ યુઝ થાય છે, એઝ વેલ એઝ જે આપણે નોન ટેકનિકલ વર્ક જે ડાયમંડ ફિલ્ડ ઉપર કરીએ છીએ એ કયા પ્રકારનું હોય છે. તો આવી રીતે આપણે જે સવાલ જવાબના જેટલા પણ વિડીયો આવે છે એની અંદર જો તમે રિસેન્ટ અત્યારે કોમેન્ટ કરશો તો એને રિલેટેડ હું પર્ટિક્યુલર તમારા નામ સાથેનો વિડીયો તમારી સમક્ષ મૂકીશ, જેથી તમને આઈડિયા આવે કે ડાયમંડ ફિલ્ડની અંદર આપણે કઈ વસ્તુ જાણવાની છે, કઈ વસ્તુ અત્યારે બાકી છે અને કઈ વસ્તુ અત્યારે કરન્ટલી ડાયમંડ ફિલ્ડની અંદર લોકો યુઝ કરે છે. હવે સવાલ જવાબની અંદર એવું છે કે આપણે પર્ટિક્યુલર જો વોટ્સએપની અંદર ઘણી એવી કોમેન્ટો આવે છે ડેઈલી ઢગલામાં, આપણે ગણીએ તો 50 થી 60 નવા નવા કોન્ટેક આવે છે જે લોકો ડેઈલી આપણને કોમેન્ટ કરે છે. હવે 50 થી 60ના હું એક એકના મેસેજ વાંચું, રીડ કરું અને પછી એને રિપ્લાય આપું તો ભાઈ મારો ટાઈમ એની અંદર ઘણો એવો વેસ્ટ થઈ જતો હોય છે. તો એટલા માટે આપણે શું કરીએ કે આ સવાલ જવાબનો જેટલા પણ વિડીયો આવે છે તો એની અંદર તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. હવે જો એવો કંઈ વિડીયો એવો લાગ્યો કે આપણે બનાવવા જેવો છે, વ્યવસ્થિત લોકોને ઇન્ફોર્મેટિવ છે, તો એવો આપણે વિડીયો બનાવીને તમારા સમક્ષ મૂકશું. પ્લસ આપણે અત્યારે કંઈ ઓનલાઈન થયા નથી, પરંતુ આવનારા સમયમાં આપણે એક એવું કન્વર્ઝેશન ગોઠવશું કે જેની અંદર આપણે પર્ટિક્યુલર ઓનલાઈન થશું, જેની અંદર બધા જ લોકો પોતાનો ફેસ થ્રુ જે લોકોને શો કરવો છે એ લોકો જોઈન થઈ શકે છે અને આપણી સાથે વાતચીત ડાયરેક્ટલી કરી શકે છે, એવું પણ આપણે આવનારા સમયની અંદર ગોઠવશું, જેથી કરીને લોકોને આઈડિયા આવે કે ડાયમંડ ફિલ્ડની અંદર કયા કયા લોકો છે, લોકો કયા કયા કાર્ય કરે છે, કેવી રીતે કાર્ય કરે છે, કઈ કંપનીની અંદર કામ કરે છે. તો આવી રીતે આપણે બધા એકબીજા સાથે ઇન્ફોર્મેશન શેર કરી શકીએ છીએ અને ખ્યાલ આવે કે વર્ક છે એ એકચ્યુઅલ ડાયમંડ ફિલ્ડની અંદર કેવી રીતે થાય છે. હવે ઘણા લોકો જો આપણે કોમ્બાઈન આવી રીતે થશું, એકબીજાની ઇન્ફોર્મેશન શેર કરશું, તો આપણને પ્લસ પોઈન્ટ શું થશે કે કોઈને જોબ ફાઇન્ડ કરે છે અથવા તો કોઈને જોબ માટે એમ્પ્લોય જોઈએ છે તો એકબીજાના જે કામ છે એ ખૂબ જ ઇઝી થઈ જતા હોય છે. પ્લસ જે આપણે ઓનલાઈન કન્વર્સેશન કરીએ છીએ એની અંદર માનો કે ઇન્ફોર્મેશન શેર થાય છે તો આપણને થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મળે છે જે આપણા બિઝનેસની અંદર પણ યુઝફુલ છે અને આપણે આપણો બિઝનેસ છે એ પણ ગ્રો કરી શકીએ છીએ. તો આવી રીતે હંમેશા એકબીજા સાથે નેટવર્ક છે એ હંમેશા ટાઈટ હોવું જોઈએ અને બ્રોડ હોવું જોઈએ, કે જેટલું પણ નેટવર્ક તમારું ટાઈટ હશે એટલું તમારું વેલ્યુ હશે એ વધારે હશે. એટલા માટે હંમેશા નેટવર્ક છે એ બ્રોડ કરવાનું ટ્રાય કરો, હંમેશા જેટલું નેટવર્ક બ્રોડ થશે એટલો જ તમને આગળ જતા બેનિફિટ થશે. તો આઈ થિંક આ આપણે વિડીયો છે એની અંદર તમે જેટલી પણ તમને ક્વેરી છે એ તમે પૂછી શકો છો, એને રિલેટેડ કોમેન્ટ કરી શકો છો અને એને રિલેટેડ પર્ટિક્યુલર હું તમને વિડીયો બનાવીને પણ આની અંદર મૂકીશ.